સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતડવા ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કાલાવાડના નવાગામ જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારને જીતાડવા અને પ્રચાર પ્રસાર માટે આવ્યા જામનગરના સાંસદ પુનમબેન માડમ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કાલાવડ તાલુકાના નવાગામ જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારને જીતાડવા રાજકીય પક્ષો એડી ચૂંટણીનું જોર લગાવી છે ત્યારે કાલાવડ તાલુકાના નવા ગામ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર એવા કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પત્ની ગોમતીબેનનું જાહેર થયું છે ત્યારે આજે જામનગરના સંસદ પૂનમબેન માડમ દ્વારા જાહેર સભાને સંબોધન કર્યું પૂનમબેન માડમે જણાવ્યું કે વિકાસની રણયાત્રામાં આપ સૌ સાથ મળી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભાજપ પ્રેરિત મતદાન કરવા સાંસદ અપીલ કરી હતી આ જ તે જ પૂનમબેને વિપક્ષ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા પૂનમબેને મહિલા ઉમેદવારને સંવેદનાની મૂર્તિ કીધી આ તકે જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ગોમતીબેન સાથે અમારા પ્રતિનિધિને હર્ષલ ખંડેડિયાને જણાવ્યું હતું કે વિકાસની રથયાત્રામાં વિકાસ કરી લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે લોકો ભાજપ પ્રેરિત મતદાન કરે તેવી અપીલ આ જાહેર સભામાં આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાનો પોલ આપ્યો હતો હર્ષલ ખંદેડિયા જેસ જામનગર